જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું આમળાનો મુરબ્બો. હમણાં શિયાળો ચાલે છે તો માર્કેટમાં આમળા બહુ જ સરસ મળે છે, અને તમને બધાને જ ખબર છે કે આમળા આપણા હેલ્થ માટે કેટલા સરસ છે અને આપણને એના કેટલા બધા ફાયદા મળે છે. એમ તો આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, તો આપણે આપણી હેલ્થ માટે રોજ 1-2 આમળા જરૂર ખાવા જોઈએ. તો ચાલો આપણે આમળાનો મુરબ્બો બનાવવાનું ચાલુ કરીએ. મેં અહીંયા 1 કિલો આમળા લીધા છે, એકદમ મોટા અને સરસ પાકેલા એવા. સૌથી પહેલાં આમળાને ધોઈને સાફ કરી લેવાના છે. સૌથી પહેલાં આપણે આમળાને છીણી લઈએ, અને આ મુરબ્બો એકદમ 10-15 મિનિટમાં બનીને તૈયાર થવાવાળો છે. એટલે તમે આને ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો, અને 1 વર્ષ માટે આને સ્ટોર કરીને પણ રાખી શકાય છે. હમણાં શિયાળાની સિઝન ચાલે છે, તો આપણે એક વખત આપણે આને બનાવી લઈએ તો આખું વર્ષ શાંતિથી ખાઈ શકાય અને બધાને જ આનો હેલ્થનો લાભ મળી શકે. તો અહીંયા આમળા આપણે એવી રીતે છીણવાના છે કે ધીરે ધીરે કરીને, આપણને હાથને વાગે નહીં, અને ધીરેથી છીણી લેવાના છે. તો અહીંયા આપણા બધા આમળા છીણાઈ ગયા છે. આમળાને છીણતી વખતે ધ્યાન રાખવાનું હાથમાં વાગે નહીં, એ રીતે ધીરે ધીરે કરીને છીણી લેવાના અને એની ગોટલી સાઈડમાં હટાવી દેવાની. અને આમળાનો જે મુરબ્બો હોય છે એ નાના છોકરાથી લઈ અને મોટાને બધાને જ ભાવે એવો બને છે, અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તો અહીંયા આપણા આમળા બધા છીણાઈ ગયા છે. હવે આપણે એક કઢાઈ લઈશું. કઢાઈની અંદરમાં આપણે સૌથી પહેલાં આમળા નાખી દેવાના છે. જેટલા પણ આપણે છીણેલા હતા એ બધા જ નાખવાના છે. આમળાનો મુરબ્બો બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ ખાંડ અને 200 ગ્રામ ગોળનો ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો 1 લી ખાંડ અને 1 લા ગોળથી પણ બનાવી શકો છો. મેં અહીંયા બંનેઓને મિક્સ કર્યા છે. તો આની અંદર મેં 200 ગ્રામ જેટલી ખાંડ નાખી દીધી છે. હવે ધીરે ધીરે કરીને આને મિક્સ કરીશું, અને જ્યારે આપણે આમળાનો મુરબ્બો બનાવીએ ત્યારે ગેસની જે ફ્લેમ છે એને એકદમ ઓછી રાખવાની છે, હાઈ ફ્લેમ પર નથી બનાવવાનો. અને આને બસ ધીરે ધીરે કરીને મિક્સ કરવાનું, તો કે ખાંડ બધી અંદર મિક્સ થઈ જાય. 5 મિનિટ આમ કરીશું તો બધી ખાંડ એકદમ અંદર મિક્સ થઈ જશે. અને આને આપણે થોડી વાર માટે ઢાંકીને રાખવાનો છે. 5 મિનિટ જેવું આને ઢાંકીને ધીરે ધીરે કરીને બનવા દઈશું. 5 મિનિટ પછી આને ખોલીશું. તો 5 મિનિટ થઈ ગઈ છે, તો આમાં સરસ એવી ખુશ્બુ પણ આવે છે, અને જે આપણે ખાંડ નાખી હતી એ પણ ઓગળી ગઈ છે એકદમ. મુરબ્બો બનાવતી વખતે આપણે એ વાતનું ધ્યાન રાખવાનું કે આને બસ થોડી થોડી વારે આપણે હલાવતા રહેવાનું, અને વચ્ચે વચ્ચે થોડો ઢાંકવાનો, અને આને સરસ રીતે સીજાવા દેવાનો, તાકી આપણા આમળા એકદમ સારી રીતે બફાઈ જાય અને આના બધા પોષક તત્વ હોય એ આપણને મળે. તો આ રીતે આને બસ શેકતું રહેવાનું છે ધીરે ધીરે કરીને. અને દોસ્તો, તમને ખબર જ હશે કે આમળામાં કેટલા બધા વિટામિન સી હોય છે, અને આમળા આપણી હેલ્થ માટે કેટલા ઉપયોગી છે. તો આપણે આમળા જરૂર ખાવા જોઈએ. અહીંયા આપણે આમાં 200 ગ્રામ ગોળ નાખીશું. ગોળ નાખીને પછી આપણે આને મિક્સ કરવાનું છે, તાકી ગોળ સરસ રીતે અંદર મિક્સ થઈ જાય. અને આમળામાં ગોળ નાખવાથી આના જે આયુર્વેદિક ગુણ હોય એ હજુ વધી જાય છે, અને આપણને આ સારી રીતે આનો ફાયદો મળે છે. આ મુરબ્બાને 2 વર્ષથી લઈને મોટી ઉંમરના માણસો પણ ખાઈ શકે છે, અને આને ખાવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. તો આપણે જ્યારે પણ શિયાળાની સિઝન આવે તો આ રીતે મુરબ્બો બનાવીને સ્ટોર કરી લેવાનો, અને 1 વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો. અને જ્યારે મુરબ્બો આપણે એને સ્ટોર કરીને રાખવાનો હોય તો વધારે ક્વોન્ટિટીમાં બનાવીને રાખી લેવાનો, તાકી આખું વર્ષ આપણે આને સારી રીતે ખાઈ શકાય અને આના જે આયુર્વેદિક ગુણ છે આપણને મળી જાય. તો અહીંયા આપણે આમાં ઇલાયચીનો થોડો પાવડર નાખ્યો છે. મેં ઇલાયચી વાટી લીધી હતી અને આમાં એડ કરી છે. ઇલાયચી નાખવાથી આનો ટેસ્ટ બહુ સારો આવે છે અને ખુશ્બુ પણ સારી આવે છે. તો આપણે અહીંયા આપણે બધું મિક્સ કરી લઈશું સરસ રીતે, અને અહીંયા આને એકદમ સૂકું થઈ જાય ત્યાં સુધીનું શેકવાનું છે. તો આનો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે. મેં આમાં ગોળ ઉમેર્યો છે એટલે આનો કલર એકદમ સરસ દેખાય છે. તમે ચાહો તો આમાં 1 લી ખાંડ પણ નાખી શકો છો. તો અહીંયા મુરબ્બો આપણો એકદમ બની ગયો છે. હજુ આપણે આને થોડી વાર સુધી હલાવતા રહેવાનું, કેમ કે આપણી કઢાઈ ગરમ છે. અને આ રીતે ચેક કરવાનું, આમાં આમ દબાવવાનું, જો આમાં ચાસણી વધારે આવતી હોય તો થોડી હજુ વધારે વાર આને શેકી લેવાનું. તો દોસ્તો, તમે જોયુંને કે આપણે મુરબ્બો બનાવવાનો કેટલો આસાન છે, અને મુરબ્બો બનાવવા માટે આપણે કંઈ વધારે
સામગ્રી પણ ના જોઈએ, બસ આમળા જોઈએ અને ખાંડ જોઈએ અને ગોળ જોઈએ, તો મુરબ્બો બનીને તૈયાર થઈ જાય. તો અહીંયા આપણો મુરબ્બો બની ગયો છે. તો આને આપણે એક ડબ્બામાં સ્ટોર કરી લઈએ અને આને આપણે આખું વર્ષ આનો લાભ લઈ શકીએ. તો મારી તમને બધાને રિક્વેસ્ટ છે, મારા તરીકાથી જે રીતે મેં બનાવ્યો છે એ રીતે તમે એકવાર મુરબ્બો જરૂર બનાવજો, પછી કમેન્ટ કરીને મને બતાવજો મારા મુરબ્બાની રેસીપી તમને કેવી લાગી છે. રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો, મારી ચેનલ પર પહેલીવાર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. શું ખબર તમે આ વિડીયો કોઈને મોકલો તો આનો લાભ કોઈને મળી શકે અને કોઈની હેલ્થ સારી થાય અને કોઈને ખાવામાં ટેસ્ટી મુરબ્બો મળે. તો તમે આને શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં, તમારા વોટ્સઅપ ગ્રુપમાં આને શેર કરી દેજો. મુરબ્બાની રેસીપી સારી લાગી હોય તો એક લાઈક કરજો. તમે બધાએ મારી વિડીયો જોઈ તો તમને બધાને ખૂબ ખૂબ આભાર.